મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 5 જુલાઈ શુક્રવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની 2 બેઠકો માટે આજે ચૂંટણી યોજાઈ હતી. ભાજપે દેશના વિદેશ મંત્રી એસ જયશંકર તથા જુગલજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. 175 મતો પૈકી 100 મતો ધરાવતા ભાજપની જીત નિશ્ચિત છે. છતાં કોંગ્રેસે ગૌરવ પંડ્યા તથા ચંદ્રિકાબેન ચુડાસમાને ઉમેદવાર બનાવ્યા છે. ચૂંટણીમાં કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ક્રોસ વોટિંગ કર્યું હતું. તેમણે ક્રોસ વોટિંગ પછી કોંગ્રેસી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેમની સાથે બાયડના કોંગ્રેસી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ક્રોસ વોટિંગ રોકવા ચૂંટણી પહેલા વ્હીપ જાહેર કર્યું હતું. વ્હીપ છતાં અલ્પેશ ઠાકોરે ક્રોસ વોટિંગ કરતા કોંગ્રેસે ક્રોસ વોટિંગ રદ કરવા ફરિયાદ કરી હતી. કોંગ્રેસની ફરિયાદના પગલે પરિણામમાં વિલંબ થયો હતો. આખરે ચૂંટણી પંચે એ ફરિયાદ રદ કરી છે. આજે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં ટેક્સ સ્લેબમાં કોઈ મોટું પરિવર્તન થયું નથી. વાર્ષિક 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. ટેક્સ વધારાથી પેટ્રોલ, ડીઝલ, સિગરેટ, આયાતી સોના ચાંદી, સીસીટીવી કેમેરા વગેરે મોંઘા થશે. એ જ રીતે ટેક્સમાં ઘટાડાથી મોબાઈલ ચાર્જર, સેટઅપ બોક્સ, ઈ વ્હીકલ વગેરે ચીજવસ્તુઓ સસ્તી થશે. સરકારે નવા બજેટમાં મુખ્યત્વે શ્રીમંત લોકો પર ટેક્સ વધારો કર્યો છે. પ્રારંભિક તબક્કામાં બજેટના મિશ્ર પ્રત્યાઘાતો આવી રહ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ગત રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ઓર્થોપેડિક વોર્ડના ઓપરેશન થિયેટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી. પોલેન્ડમાં આયોજિત રમતોત્સવમાં ભારતની હિમા દાસે 200 મીટર રેસમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 19 વર્ષીય હિમા દાસ વર્ષ 2018માં અર્જુન એવોર્ડથી સન્માનિત થઈ ચૂકી છે. હિમાએ 23.65 સેકન્ડમાં 200 મીટર રેસ પૂરી કરી ગોલ્ડ મેડલ મેળવી દેશનું ગૌરવ વધાર્યું છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.